સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે ખૂબ જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ છેવટે બનાસકાંઠા જિલ્લાઓમાં હજુય મહિલાઓ પછાત છે. બનાસકાંઠા જિલ્લાની મહિલાઓને આગળ લાવવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડૉક્ટર રાજુલબેન દેસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાના લીધે મહિલાઓ આગળ નથી. આ ઉપરાંત વર્તમાન સમયમાં જે રીતે ભારતમાં મહિલાઓ આગળ વધી રહી છે તે ખૂબ જ ગર્વની વાત છે. જેવી રીતે તાજેતરમાં યોજાયેલી ઓલિમ્પિક સ્પર્ધામાં ભારતની પીવી સિંધુએ મેડલ મેળવ્યો છે, તેવી જ ખેવના બનાસકાંઠા જિલ્લાની મહિલાઓ રાખે તો ચોક્કસ આગળ આવી શકે તેમ છે. ચોક્કસ હું આપના મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે સ્ત્રીના જીવનમાં સ્ત્રીએ વિવિધ રોલ ભજવવાના છે. એક માતાની ભૂમિકા, પત્નીની ભૂમિકા, ક્યાંક સામાજિક સંકલનની ભૂમિકા અને જે તે ક્ષેત્રમાં એને પોતાની સફળતા હાંસલ કરવાની છે. તો ક્યાંક ને ક્યાંક સામાજિક વાતાવરણ, રાજકીય વાતાવરણ એ સ્ત્રી માટે સંઘર્ષમય જિંદગી બનાવે છે. પરંતુ બહેનોને હું એ કહેવા માગું છું કે જો આપણે, આપણી સાથે સંસ્કાર છે, આપણી પાસે હિંમત છે, આપણી પાસે વડીલોના આશીર્વાદ છે, આપણા ઈષ્ટદેવોના આશીર્વાદ છે, તો ચોક્કસપણે આપણે અગેઇન એન્ડ અગેઇન વી વિલ ટ્રાય ફોર અવર ગોલ. તો સફળતા જે છે એ મળે જ છે. માટે બહેનોએ કોઈપણ નાની મોટી બાબતમાં સંકોચ કે ગભરાયા વગર નસીપાસ થવાની જરૂર નથી. બહેનો, જો આપણે હિંમત રાખીશું અને હિંમતની સાથે આગળ વધીશું તો ચોક્કસપણે હિમાલય જેવો પર્વત પણ આપણે સર કરી શકીએ છીએ. એટલે સંઘર્ષથી ડરવા કોઈ પણ જરૂર નથી. બહેનોને હું એક બહેન તરીકે કહેવા માંગુ છું કે બહેનો, જાગો, ઉઠો અને સફળતા ધ્યેય પ્રાપ્તિ સુધી લાગ્યા રહો.